વધુ એક વખત કેનાલમાં ગાબડું પડવાની ઘટના બની છે. વડોદરાના શિનોરમાં સાંધા ગામે કેનાલમાં ગાબડું પડ્યું છે. સુલતાનપુરા માઇનોર કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. તો કેનાલના પાણી આસપાસના ખેતરોમાં પણ ફરી વળ્યા છે, ત્યારે પાકમાં નુકસાન થતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. વડોદરાના શિનોરના સાંધા ગામે કેનાલમાં ગાબડું પડતા કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યા છે. આ ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતરમાં ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. પાકને નુકસાન પહોંચ્યું છે કેનાલમાં ગાબડું પડતા તેનું પાણી ખેતરોમાં ફરી વળવાના કારણે. બીજી તરફ હાલમાં ખેડૂતો કહી રહ્યા છે કે વારંવાર આ પ્રકારની જે રજૂઆતો છે તે કરવામાં આવી રહી છે, પરંતુ ગાબડા પડવાની જે ઘટનાઓ છે અવારનવાર સામે આવતી રહે છે. બનાસકાંઠામાં અત્યાર સુધી ગાબડા પડવાની ઘટનાનો સિલસિલો જોવા મળ્યો છે, ત્યાં હવે વડોદરામાં પણ ગાબડું પડવાની ઘટના બની છે. માહિતી આપશે સંવાદદાતા ફરીદ ખાન. ફરીદ, જે ગાબડું પડ્યું છે, કેનાલના પાણી ખેતરોમાં ફરી રહ્યા છે અને તેના કારણે પાકને નુકસાન પહોંચ્યું છે, કેટલું નુકસાન અને ખેડૂતોનું શું કહેવું છે? વિધાતા, વડોદરા જિલ્લાના જે નર્મદા જે સરદાર સરોવર ડેમનો જે કમાન્ડ વિસ્તાર છે ત્યાં આગળ મોટા ભાગની જે કેનાલો જે છે એ જર્જરિત છે, અને એવી જ એક જર્જરિત કેનાલ જે છે એ શિનોર તાલુકાના સાંધા ગામ પાસે સુલતાનપુરા જે માઇનોર કેનાલ છે તેમાં બિલકુલ ગાબડું પડતા જે આજુબાજુના વિસ્તારની અંદર ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, અને તેને લઈને જે ખેડૂતોના જે ઉભા પાક છે, ખાસ કરીને કપાસ છે, દિવેલા જે છે, તુવેર જે છે, ઉભા પાકને તો નુકસાન થયું જ છે, પરંતુ નવા વાવેતર માટે પણ ખેતરોમાં પાણી ભરાઈ જતા ભારે ખેતીને નુકસાન થયું છે, અને તેના કારણે ખેડૂતોમાં વ્યાપક પ્રમાણમાં રોષ ફેલાયો છે. આમ કેનાલની અંદર ગાબડું પડી જવાથી જે જર્જરિત કેનાલો છે વિધાતા, તેને લઈને અનેક વાર લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ તે અંગે કોઈ પણ તકેદારી ના રાખતા ભારે નારાજગી ખેડૂતોમાં જોવા મળી રહી છે. જી ફરીદ, આભાર માહિતી બદલ. પાણી ફરી વળતા ખેડૂતોમાં નારાજગી છે, પાકને નુકસાન પહોંચ્યું છે, સાથે સાથે વાવનાર પાકના માટે પણ જે જમીન છે તે પણ નુકસાન તેની જમીનને પહોંચતા ભારે નારાજગી ખેડૂતોમાં વ્યાપી ઉઠી છે.